हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण चार विषय गणित एम अत्यारे आपणे दसमुं प्रकरण भणीए छीए। प्रकरण दस पेटर्नની રમત। जो हवे गया काले आपणे जोयुं के टीनुए एक ज ब्लॉकनो उपयोग करीने चादरमां पछी एना दुपट्टामां पछी साड़ीमां केवी अलग अलग डिजाइन बनावी छे, बराबर। दरेक विद्यार्थीओए पड़दा, चादरो, तमारी मम्मीनी साड़ी, ड्रेस, बधानी डिजाइन जोई हशे के दरेकमां अलग अलग डिजाइनो जोवा मळे छे। जो हवे दरेक विद्यार्थीओ पोतानुं पाठ्यपुस्तक खोले अने पाठ्यपुस्तकमां पाना नंबर 111 ऊपर ध्यान आपे। हवे पाना नंबर 111 ऊपर आप्युं छे कि जादुई त्रिकोण, कि जो अहींया एक त्रिकोण आप्युं छे एमां एक थी छ अंको लखेला छे। हवे एक थी छ अंको एवी रीते लखेला छे कि तेनी बधी ज बाजुनो सरवाळो केटलो थाय छे, 9 थाय छे। जो हुं तमने अहींया बताऊं छुं, કે આ એક જાદુઈ ત્રિકોણ છે। કેવો ત્રિકોણ છે? જાદુઈ ત્રિકોણ, બરાબર। હવે અહીંયા એક છે, અહીંયા બે, આ ત્રણ, ચાર, પાંચ અને છ। હવે આને ગમે તે બાજુથી તમે ગણો, આમ ગણો, આમ ગણો કે આમ ગણો, તો એનો સરવાળો કેટલો આવે છે? 9 આવે છે। જો હવે ત્રણ ને ચાર 7, 7 ને બે 9, 3 ને 5 8, 8 ને 1 9, 2 ને 6 8, 8 ને 1 9, બરાબર। હવે જો આ ત્રિકોણને તમે ગમે તે બાજુથી ગણો તો એનો સરવાળો કેટલો આવે છે? 9 આવે છે। હવે પાના નંબર 112, હવે જો પાના નંબર 112 ઉપર આપ્યું છે કે હવે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો, અને એનો નિયમ શું છે કે ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ, બરાબર। કે આપણે આ જે મેં ત્રિકોણ દોર્યો છે એમાં 1 થી 6 અંકો એવી રીતે ગોઠવવાના છે કે આ બાજુનો સરવાળો, આ બાજુનો સરવાળો કે આ બાજુનો સરવાળો, તમે ગમે તે બાજુથી સરવાળો કરો તો એનો જવાબ કેટલો આવે? 10 આવે, બરાબર। તો આપણે અહીંયા લખીશું 1, 6, 3, બરાબર। 6 માં આપણે 4 ઉમેરીએ એટલે 10, 4 ને 1 5, 5 માં 5 ઉમેરીએ એટલે 10, 5 ને 3 8, 8 માં 2 ઉમેરીએ એટલે 10। જો હવે 1, 2, 3, 4, 5, 6, હવે આપણે એને એવી રીતે ગોઠવી દીધા છે કે એને ગમે તે બાજુથી સરવાળો કરીએ તો એનો જવાબ કેટલો આવે? 10 આવે। જો હવે 1 ને 3, 10; 3 ને 2, 5; 5 ને 5, 10; 1 ને 4, 5; 5 ને 5, 10; અને 6 ને 4, 10, બરાબર। ગમે તે બાજુથી એનો સરવાળો કરો તો એનો જવાબ કેટલો આવે છે? 10 જ આવે। હવે નીચે આપ્યું છે કે અંકોનું ટાવર, મિનારો, અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય। આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું। હવે શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે કે નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે? હવે જો આ મિનારો છે એમાં સંખ્યા ગોઠવી છે, નિયમ પ્રમાણે કેવી રીતે આગળ વધવાનું છે એ હું તમને અહીંયા બતાવું છું। જો હવે અહીંયા આપ્યા છે 10, 20, 30, 30, 50 અને 80, બરાબર। તો હવે આ કેવી રીતે બન્યું એ હું તમને અહીંયા બતાવું છું। 10, 20 અને 30 આપ્યા હોય તો આ પહેલાં બે ખાનાનો સરવાળો કર્યો છે કે 10 વત્તા 20 બરાબર અહીંયા 30, પછી બીજા અને ત્રીજા ખાનાનો કે 20 વત્તા 30 બરાબર 50, બરાબર। એટલે આ ખાના પતી ગયા। પછી આ ઉપરની સંખ્યા માટે 30 વત્તા 50 બરાબર 80, એવી રીતે સરવાળો કરેલો છે। હવે જો ઉદાહરણ છે આપણે ગણીશું એટલે તમને ખ્યાલ આવી જશે। હવે સામેના પાના નંબર 113 ઉપર આપ્યું છે કે આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલો મિનારો પૂર્ણ કરો। જો અહીંયા બોર્ડ પર મેં લખ્યું છે
લાઈન આખી પૂરી થઈ ગઈ. હવે ત્રીજી લાઈન આવે આપણે, તો એમાં પહેલા બીજા ખાનાનો સરવાળો કરવાનો. તો 15 વત્તા 25 કેટલા થાય? 40. અને 25 વત્તા 35 કેટલા થાય? 60. બરોબર. હવે બીજી લાઈન, હવે આપણે એક જ લાઈન બાકી, તો આ બેનો સરવાળો કરીશું એટલે આ મળી જશે 40 વત્તા 60 બરાબર 100. બરાબર થઈ ગયું. 5 10 15 20 15 25 35 40 60 અને 100. આ 100 નો બે ભાગ છે 40 અને 60. 40 ના બે ભાગ 15 અને 25. 60 ના બે ભાગ 25 અને 35. 15 ના બે ભાગ 5 અને 10. 25 ના બે ભાગ 10 અને 15. 35 ના બે ભાગ 15 અને 20. આ રીતે આ નિનારો પૂર્ણ થયો. હવે અહીંયા બીજું આપ્યું છે, એમાં આપી છે 1 2 3 4 અને 5. 1 થી 5 સંખ્યા આપી છે. હવે આ કર્યું એટલે તમને આનો ખ્યાલ આવી ગયો હશે કે પહેલા બે ખાનાનો સરવાળો કરવાનો, 1 ને 2 3, પછી બીજું અને ત્રીજું 2 ને 3 5, પછી ત્રીજું અને ચોથું 3 ને 4 7, ચોથું અને પાંચમું 4 ને 5 9. બરાબર. એ જ રીતે અહીંયા 3 ને 5 8, 5 ને 7 12, 7 ને 9 16. હવે 8 ને 12 20, 12 ને 16 28, અને 20 ને 28 48. બરાબર. આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે આ કર્યું છે. હવે નીચે આપ્યું છે કે સરવાળાનો સમાન નિયમ. કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે, જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. હવે જો આ નીચે 6 મિત્રો છે, જો 11 12 13 14 15 16 એમ 6 પત્તા છે, તો એક સંખ્યા ડાબી બાજુથી લે છે, એક સંખ્યા જમણી બાજુથી લે છે, એટલે 11 વત્તા 16. જો અહીંયા 11 વત્તા 16 બરાબર 27. પછી બીજી બાજુ બીજો નંબર અને છેલ્લેથી પહેલો નંબર, એટલે 12 વત્તા 15, તો 12 વત્તા 15 બરાબર 27. પછી 13 અને આ બાજુથી પણ ત્રીજી, એટલે 14, એટલે 13 વત્તા 14 બરાબર 27. બરાબર. હવે શું આપ્યું છે? તમે એવો કોઈ નિયમ જોઈ શકો છો જેથી દરેક વખતે રકમનો સરવાળો સમાન જ આવે. બરાબર. તો હવે નિયમ શું છે કે આપણે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે છે. તો કેવી રીતે? તો એક સંખ્યા પહેલી ડાબી બાજુથી લેવાની અને પહેલી સંખ્યા જમણી બાજુથી લેવાની, પછી ડાબી બાજુથી બીજી સંખ્યા લેવાની અને જમણી બાજુથી બીજી સંખ્યા લેવાની, પછી ડાબી બાજુથી ત્રીજી અને જમણી બાજુથી પણ ત્રીજી, એવી રીતે આપણે સરવાળો કરીએ તો જવાબ સમાન આવે. હવે નીચે આપ્યું છે કે હવે તમે કોઈ એક સંખ્યા લખો અને તે પછીની 3 ક્રમિક સંખ્યા લખો અને ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરીને એવો નમૂનો રચો કે તમારો સરવાળો સમાન આવે છે કે કેમ તે જુઓ. બરાબર. હવે આપણે ગમે તે એક સંખ્યા લખવાની છે, અહીંયા તો આપણે ગમે તે એક સંખ્યા લખવાની છે, એટલે આપણે લખી દઈએ 111. બરાબર. 111 લખી હવે શું કીધું છે કે એના પછીની 3 ક્રમિક સંખ્યા એટલે ક્રમમાં આવતી હોય, તો 111 112 113 114. હવે આગળ જે નિયમ સમજાવ્યો એ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા લખવાનું છે કે તેનો સરવાળો સમાન થાય છે કે નહીં. તો ડાબી બાજુથી પહેલી સંખ્યા લેવાની અને જમણી બાજુથી પહેલી સંખ્યા લેવાની. બરાબર. ડાબી બાજુ પહેલી કઈ છે? 111. તો 111 વત્તા જમણી બાજુ 114. બરાબર. હવે આપણે આ બંનેનો સરવાળો કરીશું અહીંયા સાઈડમાં, કે 111 વત્તા 114. 1 ને 4 5, 1 ને 2 1 ને 2, કેટલો જવાબ આવ્યો? 225. બરાબર. ડાબી બાજુથી એક સંખ્યા લીધી, એક સંખ્યા જમણી બાજુથી લીધી, હવે ડાબી બાજુથી બીજી સંખ્યા લઈશું, તો 112 અને બીજી સંખ્યા જમણી બાજુથી 113. હવે આપણે 112 વત્તા 113 કરીશું, 112 વત્તા 113. બરોબર. 2 ને
બે એટલે કયો વાળો જવાબ 225 બરાબર સરખો જવાબ આવી ગયો કે નહીં આવી ગયો ને તો તમને ખબર પડી ને નિયમની કે ક્રમિક સંખ્યાઓ હોય તો ડાબી બાજુથી એક સંખ્યા લેવાની અને છેલ્લી સંખ્યા જમણી બાજુથી લેવાની એનો સરવાળો કરવાનો પછી ડાબી બાજુથી બીજી સંખ્યા લેવાની અને જમણી બાજુથી પણ બીજી સંખ્યા લઈને એનો સરવાળો કરો તો જવાબ સમાન જ આવે હવે જુઓ દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 114 ઉપર ધ્યાન આપે હવે પાના નંબર 114 ઉપર આપ્યું છે કે સરવાળાની પેટર્ન બરાબર હવે જો એમાં સરવાળાની પેટર્ન આપી છે જે હું તમને અહીંયા બતાવું છું જો હવે 1 + 2 + 3 તો 1 ને 2 3 3 ને 3 6 બરાબર પછી 1 કાઢી નાખવાનો પછી 2 થી ગણવાનું કે 2 + 3 + 4 એટલે 2 ને 3 5 5 ને 4 9 પછી 3 + 4 + 5 એટલે 3 ને 4 7 7 ને 5 12 કે દરેકમાં 3 3 વધતા જાય છે 6 6 માં 3 ઉમેરો તો 9 અને 9 માં 3 ઉમેરો તો 12 હવે જો બીજી આપી છે કે અહીંયા શું છે સરવાળો દર વખતે ઉપર 3 વધે છે અને આ પેટર્ન છે એમાં સરવાળો કેટલો વધે છે 4 વધે છે કે 1 + 2 + 3 + 4 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 પછી 2 + 3 + 4 + 5 તો 2 ને 3 5 5 ને 4 9 અને 9 ને 5 14 પછી 3 + 4 + 5 + 6 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 તો જો સરવાળો આમાં 4 વધે છે 10 10 ને 4 14 14 ને 4 18 આવી રીતે આમાં 4 4 વધે છે હવે શું કીધું છે તમે આ રીતે 5 અંકોનો ઉપયોગ કરીને નવી પેટર્ન બનાવો કે શું દરેક વખતે સરવાળો 5 વધે છે તો હવે આપણે અહીંયા નવી પેટર્ન જો હવે 1 થી 5 અંકો લેવાના છે તો 1 + 2 + 3 + 4 + 5 બરાબર હવે 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 બરાબર હવે 1 નહીં લેવાનો 2 થી લેવાનો કે 2 + 3 + 4 + 5 + 6 તો 2 ને 3 9 9 ને 5 14 અને 14 ને 6 20 બરાબર હવે ત્રીજામાં 2 કાઢી નાખવાના 3 થી ગણવાનું કે 3 + 4 + 5 + 6 + 7 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 18 ને 7 25 બરાબર હવે 3 બરાબર હવે 4 + 5 + 6 + 7 + 8 + 9 5 ને 6 11 11 ને 7 18 18 ને 8 26 અને 26 ને 9 35 બરાબર હવે આપણે 5 અંકોની પેટર્ન બનાવી એટલે દરેક વખતે સરવાળો કેટલો કેટલો વધે છે તો 15 માં 5 ઉમેરીએ એટલે 20 20 માં 5
પેટર્ન બનાવી તો સરવાળો 5-5 વધે છે. હવે જુઓ સામે પાના નંબર 115 પર આપ્યું છે કે ગુપ્ત સંદેશ. હવે શું કહે છે, એક છોકરી છે યામિની છે, એ ટીનુને પ્રશ્ન પૂછે છે કે તું શું કરે છે. એટલે ટીનુ શું કહે છે કે મારા દોસ્તે મોકલેલ આનો અંત વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સમજી નથી શકતો. સારું, મને જોવા દે, આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. હવે યામિની ટીનુના દોસ્તે એને સંદેશ મોકલ્યો છે, પરંતુ એ સમજી શકતો નથી કારણ કે એ ગુપ્ત સંદેશ છે. એટલે આપણે એને સમજાવવા માટે આપણે તેને સમજાવવાનું છે. હવે જો નીચે આપ્યું છે, યામિનીએ નિયમ સમજાવ્યો છે કે અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. જે અંકો આપ્યા છે એનો ઉપયોગ શેના માટે કર્યો છે, અક્ષરો માટે કર્યો છે. હવે એમાં ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે જે એટલે 10, પી એટલે 16. એટલે હવે જે યુ એમ પી હોય એનું એક બનાવ્યું છે કે 10, જે બરાબર 10, યુ બરાબર 21, એમ બરાબર 13 અને પી બરાબર 16. હવે શું કીધું છે કે આપેલ યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે. તો હવે એ યાદી આપણે બોર્ડ પર લખીશું અને પછી તમને સમજાવીશું. તો દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપે. જો અહીંયા આપ્યું છે કે આપેલ યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે. હવે એમાં લખેલ પદ્ધતિ છે કે એ હોય તો 1 ગણવાનો, બી હોય તો 2, સી હોય તો 3, ડી હોય તો 4 અને ઈ હોય તો 5. બરાબર આટલું આપ્યું છે. હવે એના ઉપરથી આપણે આ અક્ષરો અને અંકોથી પૂર્ણ કરવાનું છે અને પછી નીચે ટીનુએ તેના મિત્રને ગુડ મોર્નિંગ જે સંદેશ લખવા ઈચ્છે છે એ નિયમનો ઉપયોગ કરીને તે શું લખે છે આપણે જોવાનું છે.
પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ એકથી છવ્વીસ અંકો અને એથી ઝેડ સુધીના અક્ષરો બરાબર. હવે આપ્યું છે નીચે કે ટીનુ તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. લખવાનું કે ટીનુ તેના મિત્રને નોટમાં લખવાનું છે.